તો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું મયુર પ્રજાપતિ સોલ્યુશન ઓફ કેમિસ્ટ્રી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વન ટોફ હવે ની જે થિયરી છે એના વિશે શીખ્યા ઓકે હવે આજે આપણે જે અભિસરણ દબાણના જે દાખલાઓ બાકી હતા એ આપણે અહીંયા શીખીશું ઓકે અને ત્યારબાદ જે વન ટોફ હવે આઈને લગતા જે દાખલાઓ છે સુયોજન અંશ વિયોજન અંશ એને પછી આપણે સ્વાધ્યાયના કોયડાના એક આખું લેક્ચરનું અલગથી બનાવીશું બરાબર છે આજે આપણે માત્ર અભિસરણ દબાણના લગતા જે દાખલાઓ છે બરાબર એ આપણે અહીંયા જોઈશું ઓકે તો પહેલો દાખલો છે આપણો કોયડો 2.11 છે ઓકે એમાં આપણને આ પ્રમાણે આપેલું છે પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ જે 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ 2.57×10⁻³ બાર જણાયું છે તો પ્રોટીનનું તમારે મોલર દર શોધવાનું છે ઓકે હવે તમને જે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખતા જઈએ છીએ ઓકે હવે પહેલા તો આપણને 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ આપ્યું છે સેન્ટીમીટર ક્યુબમાં આપ્યું છે બરાબર એટલે આપણા માટે કદ છે કેટલું 200 સેન્ટીમીટર ક્યુબ બરાબર જેને લીટરમાં લખીએ તો 0.2 પણ આપણે લખીએ છીએ 0.200 લીટર થશે કારણ કે આપણને ખબર છે કે 1 સેન્ટીમીટરનો ક્યુબ બરાબર છે એટલે કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટરનો ક્યુબ થઈએ બરાબર છે એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન અહીંયા જોઈ શકો છો 1000 સેન્ટીમીટર ને ક્યુબ 1 લીટર તો 200 વર્ગ કેટલા તો ભાગાકાર થાય બરાબર છે ઓકે ત્યાર પછી પ્રોટીન નું જે દર આપે જો એ આપણને આપી દીધું છે દ્રાવણ નું વજન છે 1.26 ગ્રામ ઓકે તાપમાન આપણને આપે છે T બરાબર કેટલા છે 300 કેલ્વિન અભિસરણ દબાણ પણ આપી દીધું છે પાઈ બરાબર કેટલા છે 2.57×10⁻³ બાર અને R નું મૂલ્ય પણ આપણને કૌંસમાં આપી દીધું છે ઓકે હા હવે આપણે અહીંયા જોઈએ શોધવાનું શું છે મોલર દર આપણી પાસે સૂત્ર છે પાઈ બરાબર WRT/mv મેં તમને એ પણ કીધું કે પ્રોટીન જે છે વિરાટણ ઓમો છે બરાબર છે પોલિમર એ બધાનું આ મોલર દર નક્કી કરવા માટેની સૌથી સારામાં સારી પદ્ધતિ કઈ છે અભિસરણ દબાણ બરાબર છે ચલો આપણે શોધવાનું શું છે m શોધવાનો છે મોલર દર શોધવાનો છે સૂત્ર કરતા બનાવી દો બરાબર m બરાબર શું થશે WRT/ શું થશે πv ચલો w ની કિંમત કેટલી છે 1.26 આ એટલે 0.083 એક્ઝેક્ટ મૂલ્ય લેવું તો 821 લેતા હોય સમજી ગયા બરાબર t એટલે આપણી પાસે કેટલા છે 300 બરાબર πi આપણી પાસે છે 2.57×10⁻³ અને v આપણી પાસે કેટલા છે 0.2 ઓકે અને કેલ્ક્યુલેશન કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે તો ઉપર 1.26 છે × 0.083 છે અને 300 છે ઓકે તો ઉપરનું જે કેલ્ક્યુલેશન છે 31.374 આવશે બરાબર છે હવે નીચે આપણી પાસે છે 2.57 ઓકે અને ગુણ્યા કેટલા છે 0.2 એટલે આ જે કેલ્ક્યુલેશન છે બરાબર છે એ આવશે 0.500 આની સાથે 10⁻³ પર આપણે એમાં લઈ લીધી છે બરાબર છે ઓકે તો 31.374×0.00506 બરાબર છે વિદ્યાર્થી મિત્રો આનો જે જવાબ છે એ 61,038.91 બરાબર છે ગ્રામ પ્રતિ મોલ આટલો આપણી પાસે અહીંયા જવાબ આવશે બરાબર છે હા તો આ આપણે શું શોધ્યું મોલર દર શોધ્યું કેટલું આવ્યું 61,038.91 ગ્રામ પ્રતિ મોલ બરાબર છે ઓકે અન્ય પણ દાખલાઓ છે બરાબર એને આપણે અહીંયા બીજો આપણો લખાણ સંબંધિતનો પ્રશ્ન છે 2.12 એને આપણે જોઈએ જો 37 સેલ્સિયસ તાપમાને 450 એમએલ પાણીમાં 1,85,000 મોલર દર ધરાવતા એક પોલિમરના 1 ગ્રામને ઉમેરીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ શોધો આનું મૂલ્ય પણ અહીંયા આપ્યું છે આપણને બરાબર છે ચાલો લખીએ અહીંયા 37 સેલ્સિયસ તાપમાન એટલે ટી કહેવાય બરાબર 37 સેલ્સિયસ છે આપણે કેલ્વિનમાં લખીએ છીએ એટલે અહીંયા કેટલું થશે 310 કેલ્વિન થશે બરાબર છે કદ આપ્યું છે 450 એમએલ પણ આપણે અભિસરણના જે દાખલાઓ છે આપણે કદ લીટરમાં લખીએ છીએ તો 1000 વડે ભાગી નાખો તો 450 લીટર થશે બરાબર છે ચલો આપણને મોલર દર આપી દીધું છે એમ 1,85,000 ગ્રામ પ્રતિ મોલ ઓકે હવે દ્રાવ્યનું વજન કેટલું છે 1 ગ્રામ છે પોલિમરનું અને આપણને આનું મૂલ્ય પણ આપી દીધું છે અહીંયા બરાબર છે ચલો આપણી પાસે સૂત્ર છે પાઈ બરાબર WRT/mv ઓકે ચલો 1×8.314×10⁻³
पास्कल માં આપ્યું છે બરાબર અને અહીંયા 310 નીચે આપણી પાસે છે 185000 બરાબર છે અને 0.450 ઓકે ચલો કેલ્ક્યુલેશન કરીએ આપણે અહીં જો અહીંયા 8.314 10 ની કેટલી ઘાત છે 3 એટલે આને 1000 વડે આપણે પહેલા ગુણી નાખી ઓકે એટલે 8314 થઈ ગયા ગુણ્યા 310 કરી દો बराबर छे तो ऊपर नु कैलकुलेशन आ प्रमाणे आवशे सो 40 बराबर छे नीचे 185000 गुणी आपणे केटला करीशु 0.450 तो नीचे आवशे 83250 ओके चलो ऊपर आपणी पासे छे 25 70 340 भाग्या बराबर छे 83250 એટલે કે 30.55 એટલે 500 959 છે બરાબર એટલે આપણે કેટલા લખી શકીએ 96 લખી શકીએ બરાબર છે સમા આવશે પાસ્કલ માં કારણ કે અહીંયા તમે એકમ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સમા પર આપણે પાસ્કલ માં લીધો છે આનો એકમ અહીં ઓકે તો અહીં આપણે પાઈ નું મૂલ્ય કેટલું આવશે 30.6 નું પાસ્કલ આવશે ઓકે તો આ પ્રમાણે તમે ઈઝીલી આ દાખલો અહીંયા જોઈ શકશો હવે સ્વાધ્યાય ના આપણે લાસ્ટ માં બે ત્રણ દાખલા આપ્યા છે જેમાં આપણે વન ટોપ અવયવ નું મૂલ્ય પણ આપ્યું છે ઓકે તો એવા દાખલાઓ છે આપણે અહીંયા જોઈ તો अपने पास स्वाध्याय 2.40 है एने आप सोल्व करिए एक्जाम्पल 27 सेल्सियस तापमान हम जो आप प्रमाण लगता है 27 सेल्सियस तापमान तमने टेम्परेचर आप 27 प्लस 273 कर देना बराबर है कितना दस 300 केल्विन तापमान ओके चलो 0.75 वातावरण अभिसरण दबाण दर्शावे तो पाई नु किंमत पण आपी दीधो 0.75 एटीएम बराबर है તેમાં કેલ્શિયમ ક્લોરાઇડ દ્રાવણ માટે 2.5 લિટર એટલે V બરાબર પણ કદ આપી દીધું 2.5 લિટર ઓકે તો CaCl નો કેટલો જથ્થો જોઈએ હવે વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય પણ આપ્યું છે 2.47 કેલ્શિયમ ક્લોરાઇડ માટે આપ્યું છે બરાબર છે અને ત્યાર પછી એનું જે વજન છે આપણે W અહીંયા શોધવાનું થશે I નું મૂલ્ય કોસમાં આપ્યું છે જે વાતાવરણમાં છે લિટર વાતાવરણમાં 0.0821 ઓકે ચલો આપણી પાસે સૂત્ર છે એને મૂકીશું પાઈ બરાબર I WRT upon MV અહીંયા I આપણે વોન્ટ ઓફ અવયવને અહીંયા ધ્યાનમાં લેશું બરાબર છે આપ્યું છે ઓકે ચલો ત્યાર પછી અહીંયા આપણે શોધવાનું શું છે જથ્થો શોધવાનો છે બરાબર ને ઓકે હા મોલર દર પણ શોધવું પડશે પહેલા એ આપણે લઈ ગયું છે અહીંયા બરાબર છે તો m મોલર દર કેલ્શિયમ બરાબર છે કેલ્શિયમ નું જનરલી 40 ગ્રામ હોય છે પરમાણ્વીય દર બરાબર અને ક્લોરીન નું કેટલું છે 35.5 ઓકે તો મોલર દર આપણે શોધવું હોય તો કેલ્શિયમ અને 2 ક્લોરીન બરાબર છે એટલે 40 + 2 35.5 ઓકે એટલે 40 + કેટલા થશે અહીંયા 71 એટલે 111 ગ્રામ પ્રતિ મોલ થશે બરાબર છે મોલર દર ઓકે ચલો અહીંયા W શોધવાનું છે એને સૂત્ર કરતા બનાવી દઈએ આ ઉપર જતું રહેશે પાઈ MV બરાબર છે નીચે શું આવશે IRT ચલો પાઈ નું મૂલ્ય આપણી પાસે કેટલું છે 0.75 111 મોલર V કેટલું છે આપણી પાસે કદ 2.5 લિટર કેટલું છે 2.5 લિટર નીચે I આપણી પાસે 2. કેટલા છે 47 R નું મૂલ્ય આપણે અહીંયા લઈ લીધું 0.0821 T એટલે કેટલા છે 300 કે બરાબર છે ચલો આપણે આની કેલ્ક્યુલેશન પણ જોઈ લઈએ અહીંયા 0.75 111 2.5 ઓકે એટલે 208.125 બરાબર છે ઓકે 2.47 ગુણ્યા કરીશું 0.0821 ગુણ્યા અહીંયા કરીશું 300 ઓકે તો અહીંયા આપણી પાસે એક્ઝેક્ટ મૂલ્ય છે 60.8321 ઓકે બંનેનો ભાગાકાર કરી દઈએ હવે આપણે ઓકે 60.8321 તો 3.42 6.421 આવે છે એટલે આપણે કેટલું લખાય 3.42 ગ્રામ અહીંયા થશે બરાબર છે તો એમ કહી શકાય કે અહીં CaCl2 નો કેટલો જથ્થો અહીં આપણે ઉમેરીશું એની અંદર 3.42 ગ્રામ અહીંયા ઉમેરવાનું થાય ઓકે બહુ સિમ્પલ દાખલો છે વેલ્યુ ખાલી પુટ કરવાની છે અહીંયા બરાબર છે ઓકે ચલો હવે એક પણ છે 2.41 એને પણ આપણે અહીંયા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો આ 3 આવશે બરાબર ત્યાર પછી મોલર દર આપણે શોધી નાખીએ K2SO4 છે બરાબર અહીંયા આપણને એના પરમાણ્વીય દર પણ આપ્યા છે 2K+S+4 ઓક્સિજન બરાબર છે અહીંયા થશે 39
અને સલ્ફર નું છે 32 ઓક્સિજન નું છે 100 ઓકે અહીંયા 78 પ્લસ 32 પ્લસ કેટલા થશે 64 કેલ્ક્યુલેશન કરશો તો 174 ગ્રામ પ્રતિ મોલ થશે બરાબર છે કે ચલો કિંમત આપણે મૂકી આપણે શોધવાનું શું છે અભિસરણ દબાણ નક્કી કરવાનું છે પાઈ બરાબર છે પાઈ બરાબર આપણી પાસે સૂત્ર છે આઈ ડબલ્યુઆરટી / એમવી આઈ એટલે કેટલા લેશો 3 હા દ્રવ્યનું વજન કેટલું છે 25 / 10 થી માઈનસ 3 બરાબર આર એટલે 0.0821 આપણને આપ્યા છે અને ટી એટલે 258 ઓકે નીચે છે એમ મોલર 174 અને કદ આપણી પાસે કેટલું છે 2 છે ઓકે તો કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરી જોઈએ 3 × 25 બરાબર છે 0.0821 બરાબર છે અને 298 ઉપરનું જે સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો 1.834 49 35 આ પ્રમાણે થશે બરાબર છે નીચે છે બહુ સિમ્પલ છે ગુણાકાર કરવાનો છે કેટલો થશે 348 બરાબર છે તો હવે એને ભાગાકાર કરી નાખીએ આપણે અહીંયા 935 ભાગ્યા 348 ઓકે તો આપણી પાસે આ પ્રમાણે આન્સર આવશે 005272 એક પછી બરાબર આપણે બહુ આગળ નથી જતા 5.27 બરાબર / 10 થી માઈનસ 3 વાતાવરણ બરાબર છે આટલું અભિસરણ દબાણ આપણો આન્સર આવશે ઓકે તમે કેલ્ક્યુલેશન ભાઈ તમારા જાતે કરી શકો છો પણ આ એક્ઝામ્પલ બહુ ઈઝી કહી શકાય છે તો વેલ્યુ પુટ કરવાની છે વિદ્યાર્થી છતાં આપણે એક્ઝામમાં પૂછી શકાય બરાબર છે હવે હવે આપણે આના પછીના લેક્ચરમાં જે વોન્ટ ઓફ અવયવના દાખલાઓ છે જે અગત્યના છે સુયોજન અંશ વિયોજન અંશ આપણે જે કોયડાઓ છે બરાબર છે જે લાસ્ટમાં બે છે જે લાસ્ટમાં 2000 એક્ઝામમાં પૂછી ગઈ 23 માં છે બરાબર છે 2022 માં સોરી માર્ચમાં અને જુલાઈમાં બરાબર એ સુયોજન વિયોજન અંશના દાખલાઓ છે પછી 10 ગ્રામ છે એને લગતો હું 23 માં પૂછી ગયો બરાબર છે સ્વાધ્યાયનું તો એવા દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બધા એક સાથે શીખવા છે જે 50 બાદ બહુ લાંબા દાખલાઓ કહી શકાય બરાબર છે અને આપણને એક્ઝામમાં પૂછાઈ પણ શકે તો એ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર તો અહીંયા આપણે અભિસરણના જે પણ એક્ઝામ્પલ હતા મેં અહીંયા ચાર જે આપણે કોયડા લખા સંબંધિત સ્વાધ્યાય મેં તમને અહીંયા કેલ્ક્યુલેશન કરાયા ઓકે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ